હવે એક નજર મહત્વના સમાચાર તરફ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ થી મળી રહ્યા છે મહત્વના સમાચાર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના નામે વોટ્સએપ ઉપર ખોટો મેસેજ વાયરલ થયો છે, ત્યારે પ્રાંતિજ ગામની અંદર 200 થી 300 લોકો બાળકો ઉપાડવાની ગેંગ આવી હોવાનો મેસેજ વાયરલ કર્યો છે. ત્યારે પ્રાંતિજ પોલીસના નામથી વોટ્સએપ ઉપર ખોટા મેસેજ ફરતો થયો છે, ત્યારે મેસેજ ફરતા પ્રાંતિજ નગરજનો સહિત નાના બાળકોના માતા પિતામાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે મેસેજમાં લખવામાં આવ્યું છે કે દિવસે માતાજીના ફોટા લઈને પૈસા ઉઘરાવે છે અને તે બહાને કોના ઘરે બાળક છે તે જોવે છે અને રાત્રિના સમય ફોર વ્હીલર લઈને આવે છે અને મોટા માણસોને બેહોશ કરી દે છે. તો તમારા ઘરે નાના બાળકો હોય તો દરવાજો ખોલશો નહીં. તો મેસેજમાં લખવામાં આવ્યું છે કે આ મેસેજ જુઠ્ઠો નથી, તમે મેસેજ આગળ મોકલો તો કોઈ પણ એક બાળક બચી જાય તેવો પણ ઉલ્લેખ છે. તો પ્રાંતિજ તલોદમાંથી 3 છોકરા ગાયબ હોવાનું પણ મેસેજમાં ઉલ્લેખ થયો છે. તો મેસેજમાં એ પણ કહેવામાં આવ્યું છે કે મહેરબાની કરી તમારા જેટલા ગ્રુપો હોય તેને આ મેસેજ મોકલો. પ્રાંતિજ પોલીસના નામે ખોટો મેસેજ વાયરલ થતા હાલ તો પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ SH ત્રિવેદીએ જણાવ્યું કે પોલીસ તરફથી આવો કોઈ મેસેજ કરવામાં આવેલ નથી, આ મેસેજ સાવ ખોટો છે. પ્રાંતિજ સહિત તાલુકાના લોકોએ પણ આવી ખોટી અફવાઓ ના ફેલાય તે અંગે અને અફવાઓથી દૂર રહેવા પ્રાંતિજ પીઆઈ SH ત્રિવેદીએ લોકોને અપીલ કરી છે. હવે એક નજર મહત્વના સમાચાર તરફ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ થી મળી રહ્યા છે મહત્વના સમાચાર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના નામે વોટ્સએપ ઉપર ખોટો મેસેજ વાયરલ થયો છે, ત્યારે પ્રાંતિજ ગામની અંદર 200 થી 300 લોકો બાળકો ઉપાડવાની ગેંગ આવી હોવાનો મેસેજ વાયરલ કર્યો છે. ત્યારે પ્રાંતિજ પોલીસના નામથી વોટ્સએપ ઉપર ખોટા મેસેજ ફરતો થયો છે, ત્યારે મેસેજ ફરતા પ્રાંતિજ નગરજનો સહિત નાના બાળકોના માતા પિતામાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે મેસેજમાં લખવામાં આવ્યું છે કે દિવસે માતાજીના ફોટા લઈને પૈસા ઉઘરાવે છે અને તે બહાને કોના ઘરે બાળક છે તે જોવે છે અને રાત્રિના સમય ફોર વ્હીલર લઈને આવે છે અને મોટા માણસોને બેહોશ કરી દે છે. તો તમારા ઘરે નાના બાળકો હોય તો દરવાજો ખોલશો નહીં. તો મેસેજમાં લખવામાં આવ્યું છે કે આ મેસેજ જુઠ્ઠો નથી, તમે મેસેજ આગળ મોકલો તો કોઈ પણ એક બાળક બચી જાય તેવો પણ ઉલ્લેખ છે. તો પ્રાંતિજ તલોદમાંથી 3 છોકરા ગાયબ હોવાનું પણ મેસેજમાં ઉલ્લેખ થયો છે. તો મેસેજમાં એ પણ કહેવામાં આવ્યું છે કે મહેરબાની કરી તમારા જેટલા ગ્રુપો હોય તેને આ મેસેજ મોકલો. પ્રાંતિજ પોલીસના નામે ખોટો મેસેજ વાયરલ થતા હાલ તો પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ SH ત્રિવેદીએ જણાવ્યું કે પોલીસ તરફથી આવો કોઈ મેસેજ કરવામાં આવેલ નથી, આ મેસેજ સાવ ખોટો છે. પ્રાંતિજ સહિત તાલુકાના લોકોએ પણ આવી ખોટી અફવાઓ ના ફેલાય તે અંગે અને અફવાઓથી દૂર રહેવા પ્રાંતિજ પીઆઈ SH ત્રિવેદીએ લોકોને અપીલ કરી છે.